हेलो फ्रेंड्स, वेलकम बैक टू वन एंड ओनली हित स्टडी। हित स्टडी में तमारु हार्दिक स्वागत छे। 25मो प्रश्न आपणे जोई गया छे। मानव द्वारा पसंद करवामां आवेल सौ प्रथम पाक क्या मानवामां आवे छे? तो मानव द्वारा घऊ अने जौ आ बेने मुख्य पाक तरीके मानवामां आवे छे। मानव द्वारा पसंद करवामां आवेल क्या प्राणी ने पालतू बनावानू मानवामां आवे छे? तो एमां जवाब आवे छे भाई डॉग, एटले के कूतरो। त्यार बाद यूनिट नंबर 3 आवे छे, प्राचीन नगरो अने ग्रंथों। तो एमांथी वन लाइनर प्रश्नों ने आपणे जोवाना छे। वीडियो गमतो होय तो एक लाइक करजो, शेर करजो, कमेंट सेक्शन में कमेंट करजो। हड़प्पा क्या आवेलू छे? तो हड़प्पानी वात करिए तो हाल हड़प्पा पाकिस्तान में आवेलू छे। एक क्लियर कट करवानू, हड़प्पा क्या आवेलू छे? पाकिस्तान में। पाकिस्तान में पंजाब नामनो राज्य छे अने एमां मोंटेगोमरी जिल्लो छे। पंजाब नामनो राज्य छे, मोंटेगोमरी जिल्लो छे। हालना पाकिस्तान में आ हड़प्पा नगर आवेलू छे भाई। आ हड़प्पा नगर हाल में क्या आवेलू छे? तो हाल में हड़प्पा नगर पाकिस्तान में आवेलू छे। पाकिस्तान। विश्वनो सौथी प्रथम ग्रंथ क्यों छे? विश्वनो सौ प्रथम ग्रंथ कयो छे? आवो सवाल छे। तो तम बधा जाणो छो कि भाई ऋग्वेद ने सौ प्रथम ग्रंथ मानवामां आव्यो छे। विश्वनो सौ प्रथम ग्रंथ कोई होय तो ए छे भाई ऋग्वेद छे। विश्वनो सौ प्रथम ग्रंथ कयो छे भाई? ऋग्वेद छे। हवे ऋग्वेदनी वात करिए तो ऋग्वेदमां केटली प्रार्थनाओ छे? प्रार्थनाओने सूक्त कहेवाय। शुं कहेवाय मित्रो? सूक्त। तो 10, 28 એટલે કે 1028 જેટલી પ્રાર્થનાઓ આવેલી છે, સૂક્ત આવેલી છે, સૂક્તો આવેલી છે। ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓ છે? તો 10, 28 એટલે કે 1028 પ્રાર્થનાઓ સૂક્ત આવેલી છે। સિંધુ સંસ્કૃતિનું પુરાતન સ્થળ દેશલ પર, ભાઈ સિંધુ સંસ્કૃતિનું એક પુરાતન સ્થળ છે દેશલ પર, તો આ દેશલ પર ક્યાં આવેલું છે? તો મિત્રો દેશલ પર છે ને એ કચ્છમાં આવેલું છે, એટલે કે ગુજરાતમાં આવેલું છે ભાઈ। બરાબર, ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે। દેશલ પર ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે। સિંધુ સંસ્કૃતિનું કયું નગર મોટું બંદર હતું? તો ભાઈ તમે જાણો છો સિંધુ સંસ્કૃતિનું કયું નગર મોટું બંદર હતું? તો લોથલ। બરાબર, લોથલ છે ને ભાઈ એ એક મોટું બંદર હતું ભાઈ। હજી પણ હાલમાં પણ ત્યાં ડોકયાર્ડ, એટલે કે તમને ખબર હશે ડોકયાર્ડ કોને કહેવાય, એ પણ સ્થિત છે, જર્જરિત હાલતમાં છે પણ છે। લોથલ ક્યાં જિલ્લામાં આવેલું છે? સિમ્પલ સવાલ આવી ગયો છે, લોથલ ક્યાં જિલ્લામાં આવેલું છે, પૂછાય આવું પૂછાય ભાઈ। તો લોથલ અમદાવાદમાં આવેલું છે। ક્યાં આવેલું છે ભાઈ? અમદાવાદમાં લોથલ સ્થિત છે ભાઈ। ક્યાંથી 14 વખારોવાળા વિશાળ મકાનના અવશેષો મળી આવ્યા છે? ભાઈ કઈ જગ્યાએથી 14 વખારોવાળા વિશાળ મકાનના અવશેષો પ્રાપ્ત થયા છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિમાંનું જે એક નગર છે લોથલ બંદર, બરાબર, લોથલ જે ક્યાં આવેલું છે વાલા મિત્રો? તો લોથલ તમે જાણો છો અમદાવાદમાં આવેલું છે। લોથલ ક્યાં આવેલું છે? લોથલ અમદાવાદમાં આવેલું છે અને એક બંદર છે। તો સિંધુ ખીણની સંસ્કૃતિનું આ એક નગર છે જ્યાંથી 14 વખારોવાળા વિશાળ મકાનોના અવશેષો મળી આવ્યા છે વાલા મિત્રો। આવા સવાલો પૂછાય, વિડીયો ગમતો હોય તો એક લાઇક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો। આવનારી તમામે તમામ એક્ઝામમાં તમને ક્યાંક ને ક્યાંક આ વિડીયો ઉપયોગી થાય એના માટે જ આ પ્રયત્નો કરી રહ્યા છીએ। આગળ વધીએ મિત્રો, વિશાળ જાહેર સ્નાનાગારના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? મિત્રો વિશાળ જાહેર સ્નાનાગારના અવશેષો મોહેંજો દાડોમાંથી મળી આવેલા છે। બરાબર, મોહેંજો દડો, તમે ખ્યાલ હશે ભાઈ આના ઉપર તો ઋતિક રોશન દ્વારા ભાઈ એક મોટું પિક્ચર પણ બનાવી નાખવામાં આવ્યું છે મોહેંજો દાડો। બરાબર, તો વિશાળ જાહેર સ્નાનાગારના અવશેષો જ્યાંથી મળી આવ્યા છે એ સ્થળનું નામ છે મોહેંજો દાડો। સિંધુ ખીણની સંસ્કૃતિ નગર કે ગ્રામ્ય પ્રધાન સંસ્કૃતિ હતી,
તો ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ નગર કે ગ્રામ્ય પ્રધાન સંસ્કૃતિ હતી, પ્રશ્ન પૂછેલો છે. તો ભાઈ સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે ને એ નગર સંસ્કૃતિ હતી. કેવી સંસ્કૃતિ હતી ભાઈ? નગર સંસ્કૃતિ વધારે જોવા મળતી હતી. હડપ્પન સંસ્કૃતિનું કાલિબંગન નગર કયા રાજ્યમાં આવેલું છે? કાલિબંગન અથવા કાલિબંગા આવું પણ કહી શકાય, કારણ કે તમને ઉચ્ચારણમાં તકલીફ હોય અથવા પ્રશ્ન બનાવવાવાળાથી કંઈ મિસ્ટેક રહી જતી હોય તો કાલિબંગા લખે અથવા કાલિબંગન આખું લખે તો વાંધો નથી. તો હડપ્પન સંસ્કૃતિનું આ કાલિબંગન નગર છે જે ક્યાં આવેલું છે? તો જે ભાઈ આ રાજસ્થાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? રાજસ્થાનમાં આવેલું છે. રાજસ્થાન ખાતે ભાઈ આ નગર સ્થિત છે, બરાબર. પુરાતત્વીય અવશેષો ધરાવતું હડપ્પન સંસ્કૃતિનું આ કાલિબંગન નગર ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કયું પ્રાચીન નગર મળી આવ્યું છે? તો સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કયું પ્રાચીન નગર મળી આવ્યું? રંગપુર. કયું પ્રાચીન નગર? ફરીવાર ભાઈ, રંગપુર. અને રંગપુર ક્યાં આવે ભાઈ? સુરેન્દ્રનગરના જિલ્લાની હદ એ સમયે હતી, એટલા માટે અહીંયા સુરેન્દ્રનગર લખ્યું છે. પછી તેમ કે હોય કે સાહેબ એ તો બોટાદમાં આવે છે, કમેટ તમારી શરૂ થઈ જશે, પણ એ વખતે જ્યારે મળી આવ્યું સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કયું પ્રાચીન નગર મળી આવ્યું? તો રંગપુર મળી આવ્યું, જે સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવતું હતું. ધોળાવીરા નામનું નગર ક્યાં આવેલું છે? તો ધોળાવીરા ક્યાં આવેલું છે ભાઈ? ધોળાવીરા કચ્છમાં આવેલું છે, બરાબર. ધોળાવીરા ક્યાં આવેલું છે ભાઈ? કચ્છડો બારે માસ કચ્છમાં આવેલું છે ભાઈ. ગોંડલ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિનું કયું સ્થળ આવેલું છે? તો ભાઈ ગોંડલ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિનું કયું સ્થળ આવેલું છે? રોજડી, બરાબર. રોજ ઉપરથી યાદ રાખવાનું, રોજડી, જે ગોંડલ ખાતે આવેલું છે, ગોંડલની નજીક આવેલું છે. અને ગોંડલ ક્યાં આવેલું છે? તો ભાઈ રાજકોટમાં આવેલું છે. રંગીલું રાજકોટમાં ગોંડલ આવેલું છે, એ પણ યાદ રાખજો, કારણ કે તમને કોઈ પણ રીતે સવાલ પૂછાય તમને આવડતા હોવા જોઈએ. હડપ્પન સંસ્કૃતિની લિપિની અંદર કેટલા ચિહ્નો છે? તો ભાઈ એ લિપિની અંદર 20 જેટલા ચિહ્નો આવેલા છે. કેટલા ચિહ્નો છે ભાઈ? 20 જેટલા ચિહ્નો આવેલા છે. ઉત્ખનન, ઉત્ખનન એટલે શું? ખોદકામ કરવું ભાઈ. ઉત્ખનન એટલે ખોદકામ કરવું, ખોદીને બહાર લાવવું. તો ઉત્ખનન કરતાં મળી આવેલ વસ્તુઓ એટલે શું? તો એને અવશેષો કહેવાય. એને શું કહેવાય વાલા મિત્રો? અવશેષો આવું કહેવામાં આવે છે ભાઈ, એ પણ યાદ રાખજો ભાઈ, અવશેષો આવું કહેવામાં આવે છે. હડપ્પા સંસ્કૃતિના સમયમાં મળી આવેલા મકાનોના દરવાજા મુખ્ય રસ્તાને બદલે કઈ જગ્યાએ ખુલતા હતા? તો ભાઈ હડપ્પા સંસ્કૃતિના સમયમાં મળી આવેલ જે મકાનોના દરવાજા હતા એ મુખ્ય રસ્તાને બદલે કઈ જગ્યાએ ખુલતા હતા? તો નાની નાની શેરીઓમાં ખુલતા હતા ભાઈ. ક્યાં ખુલતા હતા? નાની શેરીઓમાં ખુલતા હતા. સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મહત્ત્વની યોજના કઈ હતી અને તે ક્યાં અન્ય નામે ઓળખાતી હતી? ભાઈ વાત કરીએ સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી મહત્ત્વની જો કોઈ યોજના હોય ને તો ભાઈ એ ભૂગર્ભ ગટર યોજના હતી. કઈ હતી ભાઈ? ભૂગર્ભ ગટર યોજના. જમીન ખોદીને આપણે કેમ સેનિટાઇઝેશનની ડ્રેનેજની સુવિધા નાખવામાં આવે છે ભાઈ, એ જ રીતે ભૂગર્ભની ગટર વ્યવસ્થા હતી, બરાબર. ભૂગર્ભ ગટર વ્યવસ્થા, જેને મોરી આવું નામ કહેવામાં આવતું. કેવું નામ ભાઈ? મોરી આવું નામ આપવામાં આવેલું હતું. સિંધુ ખીણની સંસ્કૃતિનું રોપડ સ્થળ હાલમાં કયા રાજ્યમાં આવેલું છે? તો ભાઈ આ રોપડ સ્થળ છે ને, રોપડ કેવું નામ આપ્યું ભાઈ? રોપડ. તો આ રોપડ સ્થળ છે ને ભાઈ પંજાબમાં આવેલ છે. ક્યાં આવેલ છે ભાઈ? પંજાબમાં આ રોપડ સ્થળ આવેલું છે ભાઈ, જે સિંધુ ખીણની સંસ્કૃતિનું એક મહત્ત્વનું સ્થળ કહી શકાય. હડપ્પાના અવશેષો સૌપ્રથમ કોણે શોધ્યા હતા? તો રાય બહાદુર દયારામ સહાની, બરાબર. દયારામ સહાની, રાય બહાદુર દયારામ સહાની ક્યારે ગોત્યા હતા? તો ઈસવીસન 1921ની સાલમાં. ઈસવીસન 1921ની સાલમાં હડપ્પાના અવશેષો સૌપ્રથમ કોણે શોધ્યા હતા? તો રાય બહાદુર દયારામ સહાનીએ ઈસવીસન 1921માં ગોત્યા હતા. મોહેંજો દડોની સંસ્કૃતિની શોધ કોણે કરી? તો સિંધુ નદીના કિનારા પરથી ઈસવીસન 1922માં, રખાલદાસ બેનર્જીએ. કોણે ભાઈ? મોહેંજો દડો નગરની શોધ કોણે કરી? તો ઈસવીસન 1922માં રખાલદાસ બેનર્જીએ ભાઈ મોહેંજો દાડો નગરની શોધ કરી છે.
आगळ वधीए, सिंधु सभ्यता एवं नामकरण क्या अंग्रेज अधिकारीए आपेलू छे? तो ईस्वीसन 1924 में सर जॉन मार्शल द्वारा भाई सिंधु सभ्यता एवं नामकरण आपवामां आवेलू छे। भारतना प्रथम शोधायेला सिंधु सभ्यताना बे नगरो हड़प्पा अने मोहनजोदड़ो हाल क्यां स्थित छे? तो बन्ने नगरो भाई, हड़प्पा होय के मोहनजोदड़ो होय, ए बन्ने नगरो क्यां आवेला छे? पाक एटले के पाकिस्तानमां आवेला छे। गुजरातमां क्या स्थळेथी सिंधु सभ्यताना घड़ानी अवशेषो मळी आवेला छे? तो एकमात्र स्थळ सुरकोटड़ा खातेथी। क्यांथी भाई? सुरकोटड़ा खातेथी ઘોડાના અવશેષો મળી આવેલા છે। તો ભાઈ આ સુરકોટડા ક્યાં આવેલું છે? તો આ સુરકોટડા છે ને ભાઈ, એ કચ્છડેવ બારે માસ એટલે કે કચ્છમાં આવેલું છે। સ્વાતંત્રોત્તર ભારતમાં સૌથી વધુ હડપ્પિયન સંસ્કૃતિના સ્થળોની શોધ કયા રાજ્યમાં થઈ? તો સ્વતંત્રતા બાદ સૌથી વધુ વાત કરીએ ને તો હડપ્પિયન સભ્યતાના એટલે કે હડપ્પિયન સંસ્કૃતિના સ્થળોની શોધ કયા રાજ્યમાં થઈ? તો ગુજરાતમાં થઈ એવું માનવામાં આવે છે વાલા મિત્રો।